હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચાલા રચના વાસુદેવી YouTube ચેનલ માં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં પાઠ 6 વિષય આસપાસ એમાં આપણે આની પહેલાના લેક્ચર નંબર 17 માં આપણે પાઠ સમજી ગયા છીએ. પાઠ 6 તો અને પાઠનું નામ છે રિયાની મુસાફરી. તો કે રિયા અને જિયા એ બંને સખી છે અને એ બંને છે એ ફ્રેન્ડ છે, એ વેકેશન માં એક સાથે એ લોકો ટ્રેનમાં ફરવા જાય છે. જે રિયા છે એ પોતાના મામાના ઘરે જાય છે અને જિયા છે એ લોકો જે દમ વાપી છે એ લોકો ફરવા જાય છે અને રિયા છે એના મામાના ઘરે જાય છે. તો બંને એક સાથે ટ્રેનમાં મુસાફરી કરવાના છે એટલે બંને એકદમ ખુશ હતી. પણ અચાનક જ જવાના સમયે જે જિયા છે એને મજા નથી આવી, તબિયત નથી સારી, એટલે તાવ આવી જાય છે. તો એ લોકોની ટિકિટ છે એ લોકો કેન્સલ કરાવે છે અને રિયા ને એ લોકો છે એ જાય છે. ત્યારે વચ્ચે કયા કયા સ્ટેશનો આવે છે, કયા ગામ આવે છે, બધા ગામમાં કયા કયા પ્રકારના મકાન બિલ્ડિંગ છે એ બધું જોવે છે અને રસ્તામાં આવતા બધા સ્ટેશનો પર શું જોયું છે એ બધું આપણે આ પાઠમાં સમજી ગયા છે. આજે આપણે આ પાઠની ખાલી જગ્યાને જોડકા જોઈશું, બરાબર છે? તો હવે એમાં પહેલી ખાલી જગ્યા છે કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ખાલી જગ્યા છે. તો કચ્છનું મુખ્ય મથક કયું છે? તો કે ભુજ, બરાબર. પછી છે કે સાત સીડી રમત ખાલી જગ્યા વડે રમવામાં આવે છે. તો કે સાત સીડી રમવું હોય તો એના માટે શું જરૂર પડે? તો કે પાસા. જેવી રીતે આપણે ઈસ્ટો રમવો હોય તો એના માટે આપણે શેની જરૂર પડે છે? તો કે કોળીની. એવી રીતે સાત સીડી રમવું હોય તો એના માટે પાસો જોઈએ, પાસા વગર સાત સીડી ન રમી શકાય. એટલે સાત સીડી રમત પાસા વડે રમવામાં આવે છે. ખાલી જગ્યામાં શું લખવાનું છે? પાસા. પછી ત્રીજી ખાલી જગ્યા છે કે રિયાની ટ્રેન ખાલી જગ્યા શહેરથી ગાંધીધામ આવી હતી. તો મેં તમને કીધું હતું કે રિયાની ટ્રેનનું નામ શું છે, કદાચ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો શું હતું? તો કે કચ્છ એક્સપ્રેસ. શું નામ હતું એનું? કચ્છ એક્સપ્રેસ. તો રિયાની ટ્રેન ખાલી જગ્યા શહેરથી ગાંધીધામ આવી હતી. તો ગાંધીધામ આવી હતી એ પહેલા કયા સ્ટેશને હતી રિયાની ટ્રેન? તો કે ભુજ, બરાબર. પછી છે સુરજ બારી પુલને કચ્છનું ખાલી જગ્યા કહેવામાં આવે છે. આપણે તમને કીધું હતું કે જે સુરજ બારી પુલ છે એ કચ્છનું પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે કચ્છમાં આપણે જયારે પ્રવેશ કરીએ ત્યારે આ પુલ છે એ સૌથી પહેલા આવે છે. જેમ કે આપણે રાજકોટમાં આપણે એન્ટર થાય તો સૌથી પહેલા શું આવે છે? હાજી ડેમ. એટલે અહીંયા છે એ સુરજ બારી પુલ છે એ કચ્છનું શું કહેવાય છે? તો કે પ્રવેશ દ્વાર, કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, બરાબર. પછી પાંચમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી. તો હવે એ લોકો ટ્રેનમાં જાય છે ત્યારે એની સામે બીજું પણ એવું ફેમિલી બેઠું હોય છે કે જે રિયા છે એ છોકરી એને સામે બેઠા હોય છે, એની છોકરી સાથે એ વાતચીત કરે છે. બે પછી વાર્તાની ચોપડી ની આપણે કરે છે. મેં તમને પાઠ સમજાયું ત્યારે કીધું હતું તો એ છોકરીનું નામ શું છે? તો કે પિયાના. પિયાના, બરાબર. પિયાના પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી. પછી છઠ્ઠી ખાલી જગ્યા છે કે રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનેથી શરૂ થઈ હતી. તો રિયા લોકો ક્યાંથી બેઠા હતા? રિયા અને લોકો ક્યાંથી બેઠા હતા? તો કે ભુજથી, સોરી ગાંધીધામ. રિયાની મુસાફરી ગાંધીધામ સ્ટેશનેથી શરૂ થઈ, બરાબર ને? પછી છે રિયાની ટ્રેન ખાલી જગ્યા શહેરથી ગાંધીધામ આવી હતી. તો ક્યાંથી આવી હતી? તો કે ભુજથી, બરાબર. પછી છે કે આગળની ખાલી જગ્યા રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી ખાલી જગ્યા જવાનું હતું. હવે એ લોકો ટ્રેનમાં જતા હતા, કયા ગામ જતા હતા? તો કે વાપી. લોકોને ક્યાં જવાનું હતું? વાપી. ત્યાંથી ગાંધીધામથી લોકોને વાપી જવાનું હતું. પછી છે નવમી ખાલી જગ્યા કે મીઠું પકવે તેને ખાલી જગ્યા કહે છે. તો કે મીઠું કોણ પકવે? તો કે અગરિયા. અગરિયા છે એ લોકો મીઠું પકવે છે અને મીઠું પકવે તેને ખાલી જગ્યા કહે છે. તો એમાં શું લખવાનું? અગરિયા. ત્યાર પછી છે જોડકા. તો જોડકામાં એક થી ચાર લાઈન રેખા છે, અહીંયા બ આપ્યો છે, એનો સાચો જવાબ આપણે અહીંયા કૌંસમાં લખવાનો છે. એમાં પહેલું છે રિયા. તો રિયા આમાંથી કશું મોટું રણ છે,
કચ્છનું જિલ્લાનું મુખ્ય મથક છે તો કે ના રિયા કોણ છે તો કે જિયાની સખી એટલે પહેલામાં શું આવશે ક આવશે બરાબર રિયા છે જિયાની સખી છે પછી છે બીજું ભુજ તો ભુજ છે એ શું આવશે તો કે કચ્છનું મોટું રણ છે તો કે ના કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે તો કે આ કે કચ્છનું પ્રવેશદ્વાર છે તો શું આવશે ભુજ છે તો એની સામે શું આવશે તો કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક જે આપણે ખાલી જગ્યામાં જોયું છે એટલે ભુજની સામે શું આવશે તો કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક એટલે આવશે ડ પછી ત્રીજું છે કે મીઠું પકવનાર તો મીઠું પકવનાર કોણ છે તો કે અગરિયા તો આમાં અગરિયા ક્યાં છે તો કે અ માં તો અહીંયા શું આવશે અ પછી ચોથું છે કે સુરજ બારીપુર તો સુરજ બારીપુર શું છે તો કે કચ્છનું મોટું રણ છે તો કે ના જિયાની સખી છે તો કે ના તો અમે બાકી શું રહ્યું તો કે કચ્છનું પ્રવેશદ્વાર શું છે સુરજ બારીપુર એટલે આવશે બ બરાબર સમજાઈ ગયું છે બધાને હવે આના પછીના લેક્ચરમાં આપણે આ પાઠના નાના પ્રશ્નના જવાબ જોઈશું હવે આ છે તમારે બાકી બુકમાં લખવાનું છે અને